દેશમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થન અને વિરોધના માહોલ વચ્ચે ભાજપ શાસિત ગુજરાતમાં સીએએના સમર્થનમાં જનજાગરણ સંદર્ભે જનસમર્થન રેલી યોજાઈ હતી. સોમવારના રોજ દાહોદ શહેરમાં કોલેજ ગ્રાઉન્ડથી જનસંબોધન કર્યા બાદ દાહોદ શહેરના માર્ગો ઉપર હાથમાં તિરંગા સાથે રેલી યોજવામાં આવી હતી. દાહોદમાં સોમવારના રોજ નાગરિક એકતા મંચના ઉપક્રમે જનજાગરણ બાદ જનસમર્થન તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સરકારના મંત્રી જયદ્રથસિંહ પરમાર, ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જસનસિંહ ભાભોર, ધારાસભ્ય શૈલેષ ભાભોર, ધારાસભ્ય રમેશ કટાર સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓને જનસમર્થન રેલીમાં હાજર રહ્યા હતા. સાપરી રોડ ઉપર પાસે આવેલ નવજીવન આર્ટ્સ કોલેજના મેદાન ખાતે સવારે 10 વાગ્યાથી એક જનજાગરણ સંદર્ભે સભા કરવામાં આવી હતી, જેમાં ગ્રામ્ય વિસ્તારના ઉપસ્થિત લોકોને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ વિશે સમજ આપવામાં આવી હતી કે આ કાયદો 1955 લાગુ કરવામાં આવ્યો છે, તેમાં પાછલી સરકારોએ પણ આ એક્ટમાં સુધારો કર્યો છે અને સમાજના સમયમાં આજના સમયમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કર્યો તેમાં કશું જ ખોટું નથી અને આ સુધારા કાયદાથી 3 દેશોના લઘુમતી સમાજના લોકોને ભારતની નાગરિકતા આપવા માટે છે, ના કે કોઈની નાગરિકતા લેવા માટે, અને મહાત્મા ગાંધીનું સ્વપ્ન મોદી સાહેબે પૂર્ણ કર્યું છે. તેથી આ કાયદાનો વિરોધ ના થવો જોઈએ અને આપણે આનું સમર્થન કરવું જોઈએ તેવી ઉપસ્થિતિમાં લોકોને માહિતી આપ્યા બાદ કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી જનસમર્થન તિરંગા રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જનસમર્થન તિરંગા રેલી કોલેજ ખાતેથી નીકળી આઈટીઆઈ જાલોદ ઓવરબ્રિજ થઈને બસ સ્ટેશન, સ્વામી વિવેકાનંદ ચોક, 4 થાંભલા, ભરપોડા સર્કલ થઈને વિશ્રામ ગૃહ પાસે પહોંચી હતી અને ત્યાં જનસમર્થન તિરંગા યાત્રાનું સમર્પણ કરાયું હતું. કોલેજના મેદાન ઉપર દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે દાહોદમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ખ્રિસ્તી સહિત તમામ સમાજના લોકો સીએએના સમર્થનમાં આવ્યા છે. સીએએ કાયદાને લઈને મુસ્લિમ સમાજમાં અને ખોટા આદિવાસી પ્રમાણપત્રોને લઈને આદિવાસી સમાજમાં વિપક્ષ પાર્ટી કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે અને આ સીએએના કાયદાને લઈને કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવી રહી છે, મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. નહીં મુંડા, જેડેશ ટીવી, દાહોદ. કાયદામાં, આખા કાયદામાં એક પણ લાઈન એવી નથી કે જે ભારતની અંદર લઘુમતી સમાજના 20 કરોડ લોકોમાંથી એક પણ નાગરિકને એ ભારતની નાગરિકતા છીનવી લે. આ જે દેશોમાં લોકો હેરાન છે અને ભારતનું સરણું શોધે છે તેઓને નાગરિકતા આપવાનો કાયદો છે, આ વાત 130 કરોડના ભારતમાં સ્પષ્ટ થઈ ગઈ છે ત્યારે દાહોદમાં હજારોની સંખ્યામાં સમર્થન માટે આજે દરેક સમાજના લોકો અહીંયા આવ્યા, મુસ્લિમ સમાજના આગેવાનો પણ અહીંયા સન્માન થયું. અત્યારે આ રેલી એ સિટીની અંદર જશે અને મોટા પાયે સમર્થન માટે નરેન્દ્રભાઈ અને અમિતભાઈને ભારત માટે સતત સંઘર્ષ કરતા રહે એ માટે સમર્થન કરવા માટે આ રેલી છે. આજે દાહોદના લોકોએ 75x10 વિરાટ બેનરો દ્વારા એક ડ્રોન કેમેરાથી એક વિહંગમ દ્રશ્ય ઊભું કર્યું છે, જે દાહોદ સપોર્ટ સીએએ ભારતમાં આ પ્રકારનો પહેલો કાર્યક્રમ છે અને એ સોશિયલ મીડિયા દ્વારા આખા દેશને જ્યારે ખબર પડશે ત્યારે આ કાયદા માટે કેટલું મોટું સમર્થન છે એ વિશ્વની અંદર આનો વિષય જશે અને ગેરમાર્ગે દોરશે.